હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ઇન લાસ્ટ પીરિયડ વી કમ્પ્લીટેડ અ લેસન નંબર વન વર્ક બુક ટુડે વી વીલ લર્ન લેસન નંબર ટુ સ્ટેપ બાય સ્ટેપ બરાબર મિત્રો સ્ટેપ બાય સ્ટેપનું ટ્રાન્સલેશન આપણે પહેલાં જોઈ લીધું છે આજે આપણે વર્કબુક કાર્ય કરીશું અને એમાંથી જે પેરાગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર અને ઓપ્શન છે તે જોઈશું તો ફર્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ તો મિત્રો વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત કે ગુજરાતની કેપિટલ સિટી કઈ છે તો અહીં જુઓ મિત્રો ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત બરાબર તો અહીં આપણે શું લખીશું વોટની જગ્યાએ ગાંધીનગર લખીશું અને પાછળની જે વાક્ય રચના છે એઝ ઇટ ઇઝ રાખીશું વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી કે આપણે ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂરિયાત શા માટે ઊભી થઈ તો હવે જુઓ મિત્રો પેરેગ્રાફમાં આપણને બતાવ્યું છે કે એવરી ડે અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ સિટી એટલે કઈ કઈ ટુ સિટી ગાંધીનગર અને અમદાવાદ એટલે કે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ જવા વાળા કેટલા લોકો ટ્રાવેલ કરે છે પચાસ હજાર લોકો ટ્રાવેલ કરે છે માટે આપણને ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની જરૂરિયાત ઊભી થઈ તો અહીં આપણે લખીએ તો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બિકોઝ એવરી ડે અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ ટ્રાવેલ બિટવીન અહમદાબાદ એન્ડ ગાંધીનગર હવે આપણે એના ઉપરથી ઓપ્શન જોઈએ તો વી નીડ અ ગુડ ખાલી જગ્યા ફેસિલિટી આપણને કઈ ફેસિલિટીની જરૂરિયાત ઊભી થઈ મિત્રો રોડની ટ્રાન્સપોર્ટની રેલની કે એજ્યુકેશનની તો આપણા પાઠમા સેની વાત થયેલી છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તો આપણે અહીં બી લખીશું ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી કે અહીં આપણને સિટીઓ આપેલી છે સુરત ગાંધીનગર વડોદરા અને અહેરાબાદ તો આમાંથી મોટામાં મોટી સિટી કઈ છે તો કઈ આવશે મિત્રો અહેરાબાદ બરાબર માટે અહીં આપણે ડી લખીશું ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ સિટી કે કેપિટલ સિટી તરીકે કઈ સિટી આવે છે ગાંધીનગર અહેમેદાબાદ ગાંધી ગ્રામ કે ગાંધી ધામ જો મિત્રો એક્ઝામમાં તમારે આજ ખાલી જી જોઈને તમારે ઓપ્શન પસંદ કરવાનો નથી અહીં ગાંધી ગ્રામ લખેલું છે અહીં ધામ લખેલું છે અહીં શું લખેલું છે ગાંધીનગર તો આપણે કયો ઓપ્શન પસંદ કરીશું એ કે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટ કે ગુજરાત એ કેવું સ્ટેટ છે કન્ઝર્વેટિવ ટ્રેડિશનલ પ્રોગ્રેસિવ કે સ્લો તો ગુજરાત રાજ્ય કેવું છે મિત્રો પ્રોગ્રેસિવ છે બરાબર હંમેશા પ્રગતિશીલ રાજ્ય છે માટે અહીં આપણે સી લખીશું અહેરાબાદ ઇઝ ધ સેન્ટ્રલ ઓફ ખાલી જગ્યા કે અમદાવાદ સિટીને શેનું કેન્દ્ર ગણવામાં આવે છે મિત્રો કલ્ચરનું બિઝનેસનું ફૂડનું કે ક્લોથીસનું તો અહીં આપણે શેના માટે વાત કરી છે બિઝનેસ માટે બરાબર કે મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે બિઝનેસ માટે માટે અહીં આપણે બી ઓપ્શન લખીશું હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અહેમેદાબાદ એન્ડ ગાંધીનગર હમણાં આપણે ઉપર જ મિત્રો પ્રશ્ન જોયો કે આપણને ગુડ ફેસિલિટીની કેમ જરૂરિયાત ઊભી થઈ તો કેટલા લોકો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાવેલ કરે છે તો ફિફ્ટી થાઉઝન્ડ લોકો બરાબર પચાસ હજાર લોકો અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદમાં ટ્રાવેલ કરે છે હવે અહીંયા આપણે પેરેગ્રાફ નંબર ટુ ના ક્વેશ્ચન આન્સર જોઈએ વોટ હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લેનેટ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સેનો યોજના બનાવી છે કે શું યોજના તૈયાર કરી છે તો ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ અ અૂ રેલવે પ્રોજેક્ટ બરાબર શું બનાવવાનું નક્કી કર્યું છે નવો રેલવે પ્રોજેક્ટ જેનું નામ આપણે જોઈ ચૂક્યા છે મિત્રો મેગા જુઓ નીચે પણ આવે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ બરાબર કે શું કંપનીનું નામ આપવામાં આવે છે તો જુઓ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા બરાબર મેઘા એ એનું શોર્ટ ફોર્મ છે હવે અહીં આપણે નીચે ઓપ્શનમાં જુઓ મેઘા મીન્સ પૂછેલું છે કે મેઘાનો મતલબ શું થાય છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીધામ એન્ડ અહેદાબાદ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધી ગ્રામ એન્ડ અમેદાબાદ બરાબર મિત્રો અને અહીં લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ સુરત તો મેઘાનો મતલબ શું થાય છે મિત્રો જુઓ એમ એટલે કે મેટ્રો લિંક એટલે એક્સપ્રેસ ફોર જી એટલે કે ગાંધીનગર અને એટલે અમેડાબાદ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એટ અમેડાબાદ બરાબર એ મેઘાનું ફૂલ ફોર્મ છે અહીંયા એટલે માટે આપણે અહીં એ લખીશું ધ કોસ્ટ ઓફ અ પ્રોજેક્ટ ઇઝ કે જે આ પ્રોજેક્ટ મેટ્રો એટલે કે મેઘાનો જે આપણે પ્રોજેક્ટ આખો છે રેલ પ્રોજેક્ટ એની કિંમત કેટલી છે તો વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ કરોડ બરાબર મિત્રો એટલે માટે અહીં આપણે સી લખીશું હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેસ ઓફ મેગા એન્ડ નેમ ધેમ કે જે આપણે આ મેટ્રો ટ્રેનનો પહેલો ભાગ જે છે એમાં કેટલી લાઈન હશે જે આખું તૈયાર થાય છે એમાં કુલ કેટલી લાઇન છે તો જુઓ અહીંયા ધ મેટ્રો પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝ ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી થ્રી લાઈન્સ કેટલી લાઇન હશે ત્યાં થ્રી અહીં ત્રણ લાઇનના નામ પણ આપેલા છે નોર્થ સાઉથ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ જે આપણે આન્સરમાં લખવાનું છે બરાબર મિત્રો નોર્થ સાઉથ કોરિડોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ આ ત્રણ એના મુખ્ય ભાગ છે ઉત્તર દક્ષિણ અને અંડરગ્રાઉન્ડ એટલે કે નીચેના ભાગમાંથી જતી વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન હવે જે આ થ્રી લાઇન છે આપણે ઉપર જોઈ નોર્થ સાઉથ ડિસ્ટને અન્ડરગ્રાઉન્ડ એની લાઇનની જે લંબાઈ છે એ કેટલી હશે તો ધ ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ ઇઝ સેવન્ટી સિક્સ કિલોમીટર બરાબર છોતેર કિલોમીટર હશે હવે જુઓ મિત્રો અહીં આપણે ઓપ્શન જોઈએ તો ધ ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઈન્સ વિલ બી આપણે ઉપર ક્વેશ્ચન માં પણ જોયું તો કેટલી છે 76 કિલોમીટર વિચ વર્ડ્સ ઇન ધ ફેસ મીન્સ સ્ટેજ બરાબર કે સ્ટેજ નો મતલબ શું થાય છે ફરી એક ક્વેશ્ચન જોઈએ તો મિત્રો વિચ વર્ડ્સ ઇન ધ પેસેઝ મીન્સ સ્ટેસ કે જે સ્ટેઝ છે એને આપણે પાઠમાં એનું મિનિંગ શું આપવામાં આવ્યું છે તો ફેઝ બરાબર તો અહીં આપણે ડી લખીશું હવે પેરેગ્રાફ નંબર ફોરના ક્વેશ્ચન આન્સર જોઈએ તો વિચ કોરિડોર વીલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર કે કયો જે આપણે વિકાસનો તબ એટલે કે રસ્તો કોરિડોર એટલે કે રસ્તો છે જે આશ્રમ રોડથી ગાંધીનગરને જોડે છે તો ધ નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ જે રોડ છે વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડર કે જે આ નોર્થ સાઉથ કોરિડર એટલે કે રસ્તો છે એની લંબાઈ કેટલી છે તો થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ કિલોમીટર આ એની શું હશે લેન્થ એટલે કે લંબાઈ ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડર સ્ટાર્ટ કે જે આ ઉત્તર દક્ષિણ રસ્તો છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે તો ધ નોર્થ સાઉથ કોરિડર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના બરાબર મિત્રો ચલો અહીં આપણે ઓપ્શન જોઈએ તો મિત્રો ધ નોર્થ સાઉથ કોરિડર વિલ કનેક્ટ કે જે ઉત્તર દક્ષિણ રસ્તો છે એ કોને કનેક્ટ કરે છે એટલે કે કોને જોડે છે વાસના ટુ અમીરાબાદ વાસના ટુ ગાંધીનગર કે આશ્રમ રોડ ટુ ગાંધીનગર તો અહીં આપણને પેરેગ્રાફમાં બતાવ્યું છે કે કોને કોને કનેક્ટ કરે છે તો આશ્રમ રોડ ટુ ગાંધીનગર માટે અહીં આપણે સી ઓપ્શન લખીશું ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કે ક્યાંથી સ્ટાર્ટ થાય છે વાસના પાલડી ગાંધીનગર કે આશ્રમ રોડ બરાબર તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે મિત્રો વાસનાથી શરૂ થાય છે ધ નોર્થ સાઉથ કોરિડોર બીલ બી ખાલી જગ્યા કિલોમીટર લોંગ કે કેટલો લાંબો છે આ પ્રશ્નમાં પણ આપણે મિત્રો જોયું તો થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ કિલોમીટર લાંબો છે માટે અહીં આપણે ડી ઓપ્શન લખીશું પાછો પેરેગ્રાફ જોઈએ તો વીચ ટુ જંક્શન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડર જો મિત્રો અહીં જંક્શન એટલે કે જે એક રોડ હોય એને બે ભાગમાં વેચાતો હોય તો એમ કે એવા કયા બે જંક્શન છે કયા બે ભાગ છે જે એક રોડને વેચીને કયા બે જંક્શન તૈયાર થાય છે ક્યાંથી તો નોર્થ સાઉથ કોરિડરથી એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તામાં તો જુઓ મિત્રો એને બે ફાટામાં વેચવામાં આવ્યો છે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી બરાબર આ બે ભાગમાં વેચવામાં આવ્યો છે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી આર ધ ટુ આર ધ ટુ જંક્શન ઓન ધ નોર્થ સાઉથ કોરિડર બરાબર મિત્રો કે કયા બે જંક્શનમાં એને વેચે છે તો ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી હાઉ મેની સ્ટેશન વિલ ધેર બી ઓન ધ નોર્થ સાઉથ કોરિડર હવે અહીં જુઓ મિત્રો શું પૂછ્યું છે આપણે કે હાઉ મેની સ્ટેશન કે કેટલા સ્ટેશન હશે તો ક્યાં તો નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણ રસ્તા ઉપર ટોટલ કેટલા સ્ટેશનો આવશે મિત્રો તો ધેર આ વ્હીલ બી થર્ટી વન સ્ટેશનો કેટલા સ્ટેશન હશે થર્ટી વન સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર ધેર વિલ બી ખાલી જગ્યા સ્ટેશન અહીં આપણને ક્વૅનમાં પૂછ્યું છે એ જ ઓપ્શનમાં છે માટે અહીં કેટલા લખીશું આપણે સ્ટેશન થર્ટી વન બરાબર જે આપણને બીમાં આપેલું છે માટે અહીં આપણે બી ઓપ્શન સિલેક્ટ કરીશું પેરેગ્રાફ નંબર સિક્સના પ્રશ્નો જોઈએ તો મિત્રો વીચ લાઈન વીલ કનેક્ટ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમેડા બાદ કે પશ્ચિમ કે આપણને જે પૂર્વ પશ્ચિમ માં શું પૂછ્યું છે તમને વિચ લાઈન વિલ કનેક્ટ કઈ લાઈન કનેક્ટ કરે છે તો જુઓ અહીંયા ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઇસ્ટન એન્ડ વેસ્ટર્ન અમેડાબાદ એટલે કે પૂર્વ પશ્ચિમ અમદાવાદ સેના દ્વારા જોડાશે અહીંયા ઇસ્ટ વેસ્ટ જે કોરિડોર છે તેના દ્વારા વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેઝ ક્રોસિંગ અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ટોટલ ડિસ્ટન્સ બિટવીન કોના બિટવીન તો કાલુપુર એન્ડ થલતેઝ ક્રોસિંગ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તો આન્સર લખવાનો છે મિત્રો આ રીતે ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેસ ક્રોસિંગ વિલ બી ટેન પોઈન્ટ નાઇન્ટી કિલોમીટર્સ વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર કે પૂર્વ પશ્ચિમ રસ્તો જે છે એમનું કયું સ્ટેશન કીધું છે લાસ્ટ સ્ટેશન કયું હશે તો થલતેસ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર ફ્રોમ વેર વીલ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર સ્ટાર્ટ તો જુઓ મિત્રો ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર બરાબર ક્યાંથી સ્ટાર્ટ થાય છે કાલુપુરથી એના ઓપ્શન જોઈએ તો મિત્રો પેરેગ્રાફ નંબર સિક્સના ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર વિલ સ્ટાર્ટ ફ્રોમ કે ક્યાંથી સ્ટાર્ટ થાય છે આપણે અહીં ઉપર પણ જોયું મિત્રો કે થલતેઝ ક્રોસિંગથી સ્ટાર્ટ થાય છે કોમર્શિયલ ક્રોસિંગથી થાય છે કાલુપુરથી થાય છે કે આઈટી સર્કલથી થાય છે તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે મિત્રો કાલુપુરથી માટે આપણે સી ઓપ્શન લઈશું ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી કે લાસ્ટ સ્ટેશન કયું છે મિત્રો તો કાલુપુર આઈટી સર્કલ થલતેઝ ક્રોસિંગ કી કોમર્સ ક્રોસિંગ તો કયું છે થલતેઝ ક્રોસિંગ માટે અહીં આપણે બી લખીશું ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેઝ ક્રોસિંગ વીલ બી તો કેટલું છે મિત્રો ટોટલ ડિસ્ટન્સ ટેન પોઈન્ટ નાઇન્ટી કિલોમીટર વિચ વર્સ ઇન ધ પેસેઝ મીન્સ લાસ્ટ સ્ટેશન કે છેલ્લા સ્ટેશનને પેસેઝમાં શું કહેવામાં આવ્યું છે અથવા એના માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે તો કોરિડોર સ્ટેશન જંક્શન કે ટર્મિનલ તો શું કહેવામાં આવ્યું છે મિત્રો ટર્મી માટે અહીં આપણે શું લખીશું ડી લખીશું પેરેગ્રાફ નંબર સેવન જોઈએ તો વોટ ડસ એલિવેટેડ રૂટ મિસ કે એલિવેટેડ રસ્તો કોને કહેવામાં મિત્રો આવે છે તો ધલિવેટેડ રૂટ ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજ બરાબર કે મોટા મોટા થાબલા ઉપર ઉપરની સાઈડે કરવામાં આવેલા જે રીઝ ઉપરની જે છે એને આપણે શું કહીએ છીએ એલિવેટેડ તો આજે મિત્રો આપણે આટલે સુધી જોઈશું આગળની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ પ્લેડમાં જોઈશું જય સ્વામિનારાયણ